આપણે છેલ્લે બીજા લેક્ચર્સમાં આપણે વિચારચા કરી હતી પૃથ્વી પર ભારતમાં કેટલી જાતિઓ છે અને ભારતની જૈવ વિવિધતા હવે નવો ટોપિક શરૂ થાય છે જૈવ વિવિધતાના પ્રતિરૂપો એટલે કે ભાતો એટલે કે પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી સમજાય છે જૈવ વિવિધતાના પ્રતિરૂપો એટલે કે ભાતો પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી જેની અંદર આપણે ભણવાનું છે અક્ષાંશીય ઢોળાંશ લેક્ચર્સમાં પહેલો ચર્ચા જે કરવાની છે જૈવ વિવિધતાની ભાતરૂપે આપણે અક્ષાંશીય ઢોળાંશ અક્ષાંશીય ઢોળાંશને આપણે ઇંગ્લિશમાં લેટિટ્યુડિનલ ગ્રેડિયન્ટ્સ તરીકે ઓળખી શકાય છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા અક્ષાંશીય ઢોળાંશ વિશે ભણવાનું છે સ્ટડી કરવાની છે તો તે પહેલાં હું તમને થોડીક માહિતી છે આપી દઉં કે ભાઈ આ જે છે તે પૃથ્વી છે શું છે પૃથ્વી છે જેની અંદર આ અંશ વિષવૃત્ત છે કેવું છે અંશ વિષવૃત્ત સમજાય છે ત્યાર પછી આવો વિસ્તાર છે એ અહીંયા જે છે 23.5 અને અહીંયા પણ 23.5 પણ આ નોર્થ અને આ સાઉથ નોર્થ એટલે ઉત્તર અને અહીંયા સાઉથ તો વિદ્યાર્થી મિત્રો અહીંથી અહીંયા સુધીનો જે વિસ્તાર છે વિષવૃત્તીય વિસ્તાર છે કેવો વિસ્તાર છે વિષવૃત્તી આ જે સુધીનો વિસ્તાર જે છે આ વિસ્તાર જે કહેવાય એને વિષ્વૃત્તિય વિસ્તાર છે કહેવાય એટલે 0 અંશ તે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ત્યાર પછી આપણે અહીંયા આથી આમ લઈએ તો સાસઠ પોઈન્ટ પાંચ નોર્થ આવશે કેવું આવશે સાસઠ પોઈન્ટ પાંચ નોર્થ અહીંયા પણ સાસઠ પોઈન્ટ પાંચ સાઉથ એટલે દક્ષિણ સમજાય છે અને એ જે અહીંથી અહીંયા સુધીનો જે વિસ્તાર દર્શાવે છે અહીંથી અહીંયા સુધીનો જે વિસ્તાર દર્શાવે છે એ જે વિસ્તાર છે એને સમશીતોષ્ણ કહેવાય શું કહેવાય સમશીતોષ્ણ વિસ્તાર છે કહેવાય અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવો વિસ્તાર છે આ રીતે સમજાય છે અને નાઇન્ટી અંશ અહીંયા સાઉથ આવશે નાઇન્ટી અંશ અને અહીંયા પણ નેવ અંશ સમજાય છે અને નોર્થ આવશે અને એ જે વિસ્તાર છે તે સિત્ત કટિબંધ વિસ્તાર છે કેવો વિસ્તાર છે સિત્ત કટિબંધ તો વિષયવૃત્તિય ત્યાર પછી ત્રેવીસ પોઈન્ટ પાંચ નોર્થ એટલે ઉત્તર સાસઠ પોઈન્ટ પાંચ એટલે શું થશે તો કે ભાઈ સાસઠ પોઈન્ટ પાંચ એટલે જે છે એ ઉત્તર વિસ્તાર તો એવી જ રીતે આ બાજુ જેમ વિસ્તાર વધે છે એમ દક્ષિણ તરફ આવા વિસ્તારો છે એ શું થાય છે વધે છે ખ્યાલ આવ્યો તો કહેવાનો ભાવાર્થ એવો છે કે તમે વિદ્યાર્થી મિત્રો કે જેમ જેમ અહીંયા અક્ષાંશીય ઢોળાંશમાં એવું ભણવાનું છે વિષયવૃત્તથી તમે ઉપર તરફ ઉત્તરમાં અથવા દક્ષિણમાં તમે જશો એમ જૈવ વિવિધતા શું થાય છે ઘટે છે એટલે અક્ષાંશીય ઢોળાંશ વધશે એમ જૈવ વિવિધતા શું થાય છે ઘટશે સમજાય છે એટલે ટૂંકમાં જેમ જેમ ઉપર જશો અથવા આમ જેમ જેમ નીચે આવશો ઉપર તો એ બરફ આચ્છાદિત વિસ્તાર હશે ધ્રુવ પ્રદેશ સમજાય છે ખ્યાલ આવ્યો ખબર પડી તમને સમજાણું વિદ્યાર્થી મિત્રો તો ઝીરો અક્ષાંશ આયની વચ્ચે જે જોવા મળશે જીરો અક્ષાંશથી ત્રેવીસ પોઈન્ટ પાંચ વચ્ચે તો ત્યાં જૈવ વિવિધતા શું છે વધારે છે એટલે સજીવોની સંખ્યા વધારે જોવા મળશે તો આપણે એવા ઉદાહરણ દ્વારા અક્ષાંશીય ઢોળાંશ વિશે આપણે ચર્ચા કરીએ તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં અસમાન વિતરણ દર્શાવે છે પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા જે છે અસમાન વિતરણ દર્શાવે છે બધી જગ્યાએ અને ખૂબ જ જાણીતી વિવિધતામાં અક્ષાંશ્ય વિવિધતા ખૂબ જ રસપ્રદ છે પણ પહેલાં હું તમને આ સમજાવી દઉં કે પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં અસમાન વિતરણ દર્શાવે છે અસમાન વિતરણ એટલે કેવું વિતરણ વિદ્યાર્થી મિત્રો કે બધી જગ્યાએ પ્રાણીઓ અને વનસ્પતિની જ સંખ્યા એક સરખી હોતી નથી દરેક વિસ્તારની અંદર અલગ અલગ હોય છે ત્યાર પછી ખૂબ જ જાણીતી વિવિધતામાં અક્ષાંશીય વિવિધતા ખૂબ જ રસપ્રદ છે સમજાય છે અક્ષાંશીય વિવિધતા કેવી છે ખૂબ જ રસપ્રદ બાબત છે તો હવે આપણને વાત કરી જોઈએ ઉદાહરણ દ્વારા સમજીએ સામાન્ય વિષયવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ જાતિ વિવિધતા શું છે ઘટતી જાય છે આપણે વાત કરીએ અહીંયા જે છે ઝીરો અક્ષાંશ વિશ્વવૃત્ત છે અહીંયા ત્રેવીસ પોઈન્ટ નોર્થ ત્રેવીસ પોઈન્ટ સાઉથ સાસઠ પોઈન્ટ પાંચ સમજાય છે નોર્થ અને સાસઠ પોઈન્ટ પાંચ સાઉથ જેમ જેમ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા અક્ષાંશ તેમ ઉપર જશો અથવા આ બાજુ અહીંયા ઉપર આવશો એટલે કે નીચે આવશો તમે દક્ષિણ તરફ તો જાતિ વિવિધતા શું થાય છે ઘટતી જાય છે તો આમાં જાતિવિધતા ઘટવા માટેના ઘણા બધા અપવાદો છે આપણને ઉદાહરણ આપ્યા છે તો આ બધા ઉદાહરણને આપણે માન સન્માન આપવાનું છે સમજાય છે બરાબર અન્ડરલાઇન અથવા બોક્સમાં પેક કરી દેવાના છે સમજાય છે તો એની અંદર પહેલું કીધું છે કે ફક્ત કેટલાક અપવાદો સાથે વિશ્વવૃત્તિય ઉષ્ણકટિબંધ વિસ્તાર ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તરથી ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ સુધીમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતાં વધારે જાતિઓ જોવા મળે છે અહીંયા આપણે દોરું હું તમને પાછું ફરીથી તો કે આ ઝીરો અંશ અક્ષાંશ છે અહીંયા ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અને ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ સમજાય છે આ ત્રેવીસ પોઈન્ટ પાંચ આ ત્રેવીસ પોઈન્ટ પાંચ પણ આ ઉત્તર છે કેવું છે ઉત્તર છે અને આ દક્ષિણ છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો તો અહીંથી અહીંયા સુધીની જે જૈવ વિવિધતા છે એ વધારે હશે પણ એનાથી ઉપર જશો તમે સાસઠ પોઈન્ટ પાંચ નેવ અંશ આવા જુદા જુદા અક્ષાંશો ઉપર જશો તમે ધ્રુવ પ્રદેશ તરફ એમ ત્યાં જાતિ વિવિધતા ઓછી હશે સમજી છે ખ્યાલ આવ્યો એટલે આ આ પ્રદેશમાં વધારે જોવા મળશે કયા પ્રદેશમાં તો કે ભાઈ ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અને ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ સુધીમાં એટલે કે સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતાં વધારે જાતિઓ ક્યાં જોવા મળશે આ ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં તો આપણે આગળ જ કીધું હતું કે ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં સૌથી વધારે જાતિ વિવિધતા છે હોય છે આગળ એવું કીધું ત્રણ કારણ આપો કેમ ત્યાં જાતિ વિવિધતા સ્ટેબિલિટી છે તો આપણે એવું કીધું હતું કે જાતિ વિવિધતા ત્યાં સ્ટેબલ હોવાનું ત્યાં મોસમીય ઋતુ છે સર્જાય છે કેવી ઋતુ છે મોસમીય ઋતુ છે એ જોવા મળે શિયાળો ઉનાળો ચોમાસું આવી ત્રણ ઋતુનો ભાસ થાય છે એટલે સૂર્ય પણ પૂરતા પ્રમાણમાં છે પ્રાપ્ત થાય છે સમજાય છે એટલા માટે ઉષ્ણકટિબંધીય વિસ્તાર વિશ્વવૃત્તમાં ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તરથી ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ સુધીમાં સમશીતોષ્ણ ધ્રુવ પ્રદેશ કરતાં વધારી જાતિઓ શું છે જોવા મળે છે ટૂંકમાં ઉષ્ણકટિબંધ વિસ્તારમાં વધારે જાતિ વિવિધતા જોવા મળે કયા પ્રદેશની સાપેક્ષે સમશીતોષ્ણ ધ્રુવ પ્રદેશ કરતાં વધારે ત્યાર પછી એક ઉદાહરણ આપ્યું છે આપણને કે વિષ્યવૃત્તથી નજીક કોલંબિયામાં ચૌદસો જેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે છે સમજાય છે કેવું આપ્યું છે વિષ્યવૃત્ત નજીક એક કોલંબિયા વિસ્તાર છે ત્યાં ચૌદસો જેટલી પક્ષીની જાતિ જોવા મળે છે જ્યારે એકતાલીસ અંશ ઉત્તરમાં ન્યૂયોર્કમાં એકસો પાંચ જેટલી શું છે પક્ષીની જાતિ જોવા મળે છે જ્યારે એકોતેર અંશ ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડમાં ફક્ત છપ્પન જાતિઓ છે એ શું કરે છે ધરાવે છે તો આપણને અહીંયા કોલંબિયા આપ્યું શું આપ્યું છે કોલંબિયા સમજે છે તે કોલંબિયા કેટલા અંશ આપેલું છે તો કે ઝીરો અંશ સેલ્સિયસ છે જોઈએ તો ત્યાં ચૌદસો જેટલી જાતિ વિવિધતા પક્ષીની જોવા મળે છે ત્યાંથી આગળ વધો તમને ન્યૂયોર્ક આપ્યું શું આવ્યું ન્યૂયોર્ક ન્યુયોર્કની અંદર એકતાલીસ અંશ નોર્થ સમજાય છે તો ત્યાં જુઓ તમે એકસો ને પાંચ જુઓવૃત્ત વિશ્વવૃત્તિયથી ઉષ્ણ કટિબંધીય વિસ્તારથી આપણે ધ્રુવ પ્રદેશ જેમ જેમ જઈએ છીએ એમ એમ જાતિ વિવિધતા ઘટી જાય છે તો એકોતેર અંશ નોર્થની અંદર વાત કરીએ ગ્રીનલેન્ડમાં કયો વિસ્તાર છે ગ્રીનલેન્ડમાં ત્યાં છપ્પન જાતિઓ જ પક્ષીની થઈ ગઈ તો તમે જોયું વિશ્વવૃત્ત જીરો અક્ષાંશ થી જેમ જેમ અક્ષાંશ વધ્યો એમ જાતિ વિવિધતા શું થાય છે શું થાય છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો સમજાણું ઓકે ત્યાર પછી આપણે આગળ જોઈએ ભારત કે જેનો અધિકતમ વિસ્તાર ઉષ્ણ અક્ષાંશમાં છે આપણો વિસ્તાર જે ભારત દેશ છે ઉષ્ણ કટિબંધીય અક્ષાંશમાં આવી જાય છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તરથી ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણની વચ્ચે આવી જાય છે એટલે ભારતમાં કેટલી પક્ષીઓની જાતિઓ પૂછાય તો યાદ રાખજો બારસોથી વધારે પક્ષીઓની જાતિઓ જો બારસોથી વધારે ધ્યાનમાં લેજો આ બાબતને કેટલી બારસોથી વધારે પક્ષીઓની જાતિઓ છે એ ધરાવે છે ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ યુએસએના મધ્ય પશ્ચિમ સંશીતોષ્ણ વન વિસ્તાર કરતાં દસ ગણી શું છે વધારે છે એટલે હું તમને એમ કહી શકું કે અહીંયા ઇક્વાડોર લઈ શકું કયો વિસ્તાર ઇક્વાડોર સમજાય છે એની સાપેક્ષ આપણે યુએસએ લઈએ સમજાય છે યુએસએ નો એનો કેવો કીધો છે મધ્ય પશ્ચિમ વિસ્તાર તો યુએસ એટલે અહીંયા દસ એક્સ અને અહીંયા એક્સ ગેટર ધેન કારણ કે યુએસએ કરતાં ઇક્વાડોરમાં જાતિ વિવિધતા કેવી છે વધારે છે દસ ઘણી વધારે છે દસ એક્સ એટલા માટે લીધું છે સમજાય છે ખ્યાલ આવ્યો તમારી સમજ માટે આપણે લઈ શકાય કે યુ એસએ ગેટર ધેન સમજાય છે ગો એટલે ગેટર ધેન યાદ રાખવાનું અને ત્યાં ઇક્વાડોર કેવું આવશે ઇક્વાડો એમાં જાતિ વિવિધતા છે પણ કેટલા ગણી પૂછે તો યાદ રાખજો દસ ગણી સમજાય છે સંપૂર્ણ રીતે થિયરિકલ ચેપ્ટર છે આવા બધા એમસીક્યુ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ દક્ષિણ અમેરિકાના એમેઝોનના ઉષ્ણકટિબંધીય કટિબંધીય વર્ષાઓનો સૌથી વધુ જૈવવિવિધતા ધરાવે છે દક્ષિણ અમેરિકાના આવેલા ઉષ્ણકટિબંધીય એમેઝોન વર્ષા જંગલો છે ને પૃથ્વી ઉપરની સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતો વિસ્તાર છે એમેઝોન વર્ષા જંગલ છે ને એને ઇંગ્લિશમાં આપણે કહી શકાય ધ લંગ્સ ઓફ અર્થ કે પૃથ્વીનું ફેફસું ગણાય શું ગણાય પૃથ્વીનું ફેફસું છે ગણાય ચાલીસ હજારથી વધુ વનસ્પતિ જાતિઓ જોવા મળશે કેટલી ચાલીસ હજારથી વધુ વનસ્પતિ જાતિઓ ત્રણ હજાર મત્સ્યની જાતિઓ છે ત્યાર પછી આપણને કીધું છે બારસો સોરી તેરસો જેટલી પક્ષીઓની જાતિઓ છે ચારસો ને સત્યવીસ ચારસો સત્યાવીસ કેવા છે ઉભયજીવીઓ છે ત્રણસો અઠ્યોતેર સરીસરૂપો છે અને એક લાખ પચીસ હજારથી વધુ અપૃષ્ઠવંશી પ્રાણીઓનું શું છે નિવાસસ્થાન છે કોણ એમેઝોન વર્ષા જંગલ દક્ષિણ અમેરિકાનું એમેઝોન વર્ષા જંગલ ચાલીસ હજારથી વધુ વનસ્પતિ જાતિઓ વિદ્યાર્થી મિત્રો આપણા શોર્ટ બુક્સની અંદર આ બધી આંકડાકીય માહિતી લખતા જજો જેથી કરીને આપણને ઉપાધિ નહીં સમજાય છે ખ્યાલ આવ્યો એટલે ચાલીસ હજાર વનસ્પતિની જાતિઓ છે ત્રણ હજાર મત્સ્યની છે તેરસો પક્ષીઓની જાતિઓ ચારસો સત્યાવીસ સસ્તન અને ચારસો સત્યાવીસ ઉભયજીવીઓ ત્રણસો ને અઠ્યોતેર અને એક લાખ પચીસ હજાર સંજય છે અપૃષ્ઠવંશીની જાતિઓનું નિવાસસ્થાન છે કોણ એમેઝોન વર્ષા જંગલો વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે અહીં હજુ લગભગ બે મિલિયન જેટલી કીટકોની જાતિઓની શોધ નામકરણ અને શું છે ઓળખ હજુ બાકી છે વૈજ્ઞાનિકોનું એવું અનુમાન છે વિદ્યાર્થી મિત્રો કે આ વર્ષાઓનો અત્યારે પણ ઓછામાં ઓછી સમજાય છે બે મિલિયન સમજાય છે મિલિયન કેટલા કીધા છે બે મિલિયન અને આવી રીતે લખી નાખજો બે મિલિયન સમજાય છે આટલી કીટકોની શોધ હજુ વિદ્યાર્થી મિત્રો બાકી છે સમજાય છે એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તો હું તમને અહીંયા ફરીથી કહી દઉં કયા કયા ઉદાહરણ યાદ રાખવાના છે તો આપણે કોલંબિયા નજીક જીરો અંશ ચૌદસો પક્ષીની જાતિ ન્યુયોર્કમાં એકતાલીસ અંશે એકસો ને પાંચ ગ્રીનલેન્ડમાં સેવન્ટી વન અંશે નોર્થમાં છપ્પન ત્યાર પછી ભારત પાસે તો કહેવાય બારસો યાદ રાખજો ઇક્વાડર છે ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર વાહક પેશીદારી એટલે કે જલવાહક ને અનવાહક પેશી ધરાવતી હોય તેવી વનસ્પતિની જાતિઓ યુએસએના મધ્યમ પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્ર કરતાં દસ ગણી વધારે છે પછી દક્ષિણ અમેરિકા અમેરિકાનું એમેઝોન વર્ષા જંગલ ધ લંગ્સ ઓફ અર્થ પૃથ્વીનું ફેપ શું કહેવાય તો એની માટે મેં અહીંયા તમને ટીક કરાવી હતી આ બધું બુક્સ બુક્સમાં છે ને એને માન સન્માન આપીને બોક્સમાં પેક કરી દેજો અને આપણી શોર્ટ બુક્સ જે બનાવો છો એની અંદર તમારે શું કરવાનું છે નોટ કરી લેવાની છે રીડિંગ સમયે તમને ઉપયોગી બને ત્યાર પછી નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે આગળ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જે છે તે આપણી બુક્સમાં અક્ષાંશીય ઢોળાંશનો છે પણ આપણે સોફ્ટવેર અનુસાર જે સ્ટડી કરીએ છીએ તે ક્વેશ્ચન વાઇઝ છે અને બેસ્ટ બનાવેલું છે જેની અંદર ક્વેશ્ચન વાઇઝ આવી છે તો આપણને કઈ રીતે ક્વેશ્ચન પૂછાય તે ઉપયોગી બને તો તમારી ટેક્સ્ટબુકમાં એવોય પ્રશ્ન પૂછ્યો હશે કે વિષયવૃત્તિય વિસ્તારમાં સૌથી વધુ જૈવ વિવિધતા શા માટે જોવા મળે છે અથવા આપણને એવો ક્વેશ્ચન પૂછ્યો છે એવું સેન્ટેન્સ લખેલું છે આપની ટેક્સ્ટબુકમાં કે વિષયવૃત્તિય વિસ્તારમાં સૌથી વધારે વિવિધતા માટેની પરિકલ્પનાઓ હોઈ શકે તો કહેવાય હા વધારે હોઈ શકે તો એની માટેના ઘણા બધા પરિસ્થિતિવિદો અને ઉદવિકાસ્ય જીવશાસ્ત્રીઓએ આ માટે ઘણા બધા સિદ્ધાંત છે આપણને દર્શાવ્યા છે તો ત્રણ સિદ્ધાંત ભણવાના છે એ પી અને સી સરસ રીતે ત્રણે ત્રણ સિદ્ધાંત છે આપણે સ્ટડી કરવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે આવા જે થિયરીકલ પોર્શન ચેપ્ટર છે ને એને થિયરી લિટીએલિટી યાદ રાખવી જોઈએ તો આપણે લીટીએલિટી કરીએ ને તો જેથી કરી આપણને તકલીફ થાય નહીં સંપૂર્ણ રીતે તૈયારી પરફેક્ટ છે એ થઈ જાય ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ ચલો આગળ વધીએ ત્યાર પછી પરિસ્થ જાતિ ઉદ્ભવ સ્પેસિયન શું કહેવાય પહેલું છે જાતિ ઉદ્ભવ સામાન્ય રીતે સમયનું કાર્ય છે જાતિનો ઉદ્ભવ થવો ને એ સમય સમયનું કાર્ય છે સમય સમયની વાત છે તો આપણે જોઈએ કે સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો છે સમશીતોષ્ણ એટલે ઠંડા પ્રદેશો ત્યાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો છે હિમપ્રપાત એટલે વિદ્યાર્થી મિત્રો બરફ વર્ષા વારંવાર થઈ રહી છે જ્યારે તેનાથી ઉલટું કટિબંધીય અક્ષાંશમાં લાખો વર્ષોથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી કોઈ પ્રકારનો ફેરફાર નથી ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં એટલે જાતિનું વૈવિધ્યકરણ માટે લાંબા ઉદ્વિકાસ્ય સમય છે એ મળ્યો છે ખ્યાલ આવ્યું કે ભાઈ જાતિ ઉદ્ભવ એ સામાન્ય રીતે સમયનું કાર્ય છે જો સમય સાથે લઈ શકાય સમશીતોષ્ણ પ્રદેશ જે છે એ ભૂતકાળની અંદર વારંવાર ત્યાં હિમપ્રપાત વર્ષા થાય છે એક ધારું વાતાવરણ જળવાયેલું નથી ત્યાં એકસરખું વાતાવરણ જળવાયેલું નથી એટલે ત્યાં નવી નવી જાતિઓનો ઉદ્ભવ થયો નથી જ્યારે એની સાપેક્ષ તમે ઉષ્ણકટિબંધીય વિસ્તાર લ્યો વિશ્વવૃત્તિય પ્રદેશ લો તો ત્યાં લાખો વર્ષોથી વાતાવરણ એક જ ધારું છે કોઈ પ્રકારનો ફેરફાર કે કોઈ પ્રકારની ખલેલ વગર રહ્યું છે સમજાય છે એટલા માટે જાતિ વૈવિધ્યકરણ માટે લાંબો ઉદ્વિકાસ્ય સમય મળ્યો છે કયા વિસ્તારમાં તો કહેવાય વિષયવૃત્તિય વિસ્તારમાં સમ ઉષ્ણકટિબંધ વિસ્તારમાં જ્યારે સમશીતોષ્ણ કટિબંધ વિસ્તારમાં આવું થયેલું નથી ત્યાર પછી ઉષ્ણકટિબંધ પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછા ઋતુકીય ફેરફારો સાથે વધુ સ્થિર અને અનુમાનિત રહ્યું સમજાય છે ઉષ્ણકટિબંધીય પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણ વિપરીત રીતે ઓછા ઋતુકીય ફેરફારો સાથે વધુ સ્થિર અને અનુમાનિત રહ્યું આવું સ્થિર પર્યાવરણ વિશિષ્ટ જીવન પદ્ધતિ સમજાય છે નીચે સ્પેશિયલાઇઝેશનને પ્રેરિત કરતું રહ્યું જેથી જાતિ વિવિધતાનું શું થયું સર્જન થયું તો તમને સમજાવું કે ઉષ્ણ કટિબંધનું પર્યાવરણ જે છે ને એ સમશીતોષ્ણ પ્રદેશ કરતા એટલે કે પર્યાવરણથી વિપરીત રહ્યું એટલે કે ઓછા મોસમીય ઋતુકીય પરિવર્તન આપણે ઉષ્ણકટિબંધીય વિસ્તાર આવે તો આપણે ચાર ચાર મહિને શિયાળો ઉનાળો ને ચોમાસું સમજાય છે પ્રમાણ છે સ્થિર રહ્યું અને ભવિષ્ય ભાખવાયુક્ત રહ્યું સમજાય છે કેવું રહ્યું ભવિષ્ય ભાખવાયુક્ત એટલે મીન્સ કે ત્યાં નવી જાતિનો ઉદભવ થઈ શકે કારણ કે ત્યાંનું પર્યાવરણ સ્ટેબલ છે જ્યારે સમશીતોષ્ણ પ્રદેશનું પર્યાવરણ સ્ટેબલ છે નહીં કારણ કે ત્યાં હાલતા ભીમપ્રપાત થાય હાલતા વરસાદ પડે સમજાય છે હાલતા બરફ વર્ષા થાય હાલતા ઠંડી પડે હાલતા તડકો પડે સમજાય છે એટલે સ્ટેબલ પર્યાવરણ છે નહીં એટલા માટે સમજાય છે ઉષ્ણકટિબંધીય વિસ્તારનું પર્યાવરણ છે સ્ટેબલ રહ્યું મોસમીય રહ્યું ઋતુકીય રહ્યું સમજાય છે એટલા માટે ત્યાં પરિવર્તનયુક્ત પ્રમાણ સ્થિર અને ભવિષ્ય ભાખવાયુક્ત કહી શકાય એટલે યોગ્ય પર્યાવરણની જીવનપેદ પદ્ધતિ છે ને એને પ્રેરિત કરતો રહ્યો એટલા માટે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં છે ને એ જાતિ વિવિધતા છે જોવા મળી ત્યાર પછી વિષયવૃત્તિ પ્રદેશમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે વિષવવૃત્તિય પ્રદેશમાં વધારે પ્રમાણમાં સૌર ઉર્જા ઉપલબ્ધ છે કે જેના તેના ઊંચ ઉત્પાદનમાં આપણે સહભાગી છીએ આ ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે શું થાય છે ફાળો આપી શકે છે વિશ્વવૃત્તિ પ્રદેશમાં આપણને ખબર છે સૂર્ય ઉર્જા વધારે પ્રમાણમાં છે તો ઉત્પાદકો છે ઉત્પાદનમાં વધારે સહભાગી બન્યા છે એટલા માટે ઉત્પાદકતા સૌથી વધુ હોવાથી એટલે વિવિધતા માટે પણ પરોક્ષ રીતે બીજા પ્રદેશની સાપેક્ષે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વિવિધતા છે વધારે જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બે ત્રણ લીટી હું તમને લખાવું છું એક્સ્ટ્રા જો કોઈ આવો ક્વેશન પૂછે તો તમારા માટે ઉપયોગી બને વિદ્યાર્થી મિત્રો આ અક્ષાંશ્ય ઢોળાંશની અંદર જ છે એટલે નોટ કરી નાખજો લખી લેજો તમે એક્સ્ટ્રા લીટી છે તે તો હું બોલું છું આપણે જેમ જેમ દરિયાની સપાટીથી ઊંચાઈ તરફ આગળ વધીએ ને તેમ તેમ જૈવ વિવિધતા પ્રમાણમાં શું થાય છે ઘટાડો થતો જાય છે લખજો આપણે જેમ જેમ દરિયાઈ સપાટીથી ઊંચાઈ તરફ આગળ વધીએ તેમ તેમ જૈવ વિવિધતા પ્રમાણમાં શું થાય છે ઘટતી જાય છે યાદ રાખજો ત્યાર પછી બીજો મુદ્દો આ માટે મુખ્યત્વે તાપમાનમાં પ્રેરાતો ઘટાડો જવાબદાર છે જૈવ વિવિધતા ઘટવાનું કારણ દરિયાની સપાટીથી જેમ જેમ ઊંચા જાઓ એમ તાપમાનમાં પ્રેરાતો ઘટાડો જવાબદાર છે લખ્યું સરસ ચલો આગળ લખાવું એક કિલોમીટર ઊંચાઈ વધે એટલે તાપમાનમાં લગભગ છ અંશ સેલ્સિયસનો ઘટાડો આવે કેટલા અંશ સેલ્સિયસનો ઘટાડો આવે સિક્સ અંશ સેલ્સિયસનો છે એ ઘટાડો આવે છે સાથે સાથે ભેજના પ્રમાણમાં પણ ઘટાડો થાય છે સાથે સાથે કેના પ્રમાણમાં ઘટાડો થાય છે ભેજના પ્રમાણમાં પણ ઘટાડો થાય છે અને તેમની સાથે સંકલિત જીવ વિવિધતા શું થાય છે ઘટતી જાય છે તેમની સાથે સંકલિત જીવ વિવિધતા છે તે શું થાય છે ઘટતી જાય છે સાથે સાથે જીવ વિવિધતા પણ ઘટતી જવાની છે તાપમાનમાં ઘટાડો થાય ભેજના પ્રમાણમાં પણ ઘટાડો થાય ખ્યાલ આવ્યો ખબર આ વાક્ય છે તમારે નોંધી લેવાનું છે ત્યાર પછી કોઈ પણ ભૌગોલિક વિસ્તારમાં પર્યાવરણમાં જેટલી વિભિન્નતા વધુ હોય ને તે વિસ્તારમાં જીવ વિવિધતા પણ વધુ હોય છે ભૌગોલિક વિસ્તારમાં પર્યાવરણ એટલે કે પર્યાવરણ જેટલી વિભિન્નતા વધુ હોય પર્યાવરણમાં એટલી તે વિસ્તારમાં જીવ વિવિધતા પણ શું હોય છે વધારે હોય છે આ બે ત્રણ વાક્ય તમે નોંધ લેજો જેથી કરી તમારે ક્યાંય પૂછાય તો તમને ઉપયોગી બને ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે વિસ્તારીય સંબંધો જોવાના છે ત્યાર પછી આપણે બીજો ટોપિક જોવાનો છે જે વિવિધતાના પ્રતિરૂપ ભાતો પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટીમાં બીજો ટોપિક છે જાતિ વિસ્તાર સંબંધો આ લેખની મદદથી આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો હું તમને આમાં જેટલું કહું એટલી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે બહુ શોર્ટ ફોર્મમાં હું તમને સમજાવી દઈશ એટલે તમને સરસ રીતે સમજાઈ જશે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું છું સમજો એક આ વિસ્તાર છે એક ચોરસ કિલોમીટર કેટલો છે એક ચોરસ કિલોમીટર યાદ રાખજો સમજાય છે તો એની ફરતે ઘણા બધા સજીવોને બધા શું કરે છે વસવાટ કરે છે સમજાય છે કોણ વસવાટ કરે છે સજીવોને બધા સમજાય છે તો એની સાપેક્ષે તમે બીજો એક વિસ્તાર હું ડ્રો કરું છું અહીંયા સમજાય છે જે સો ચોરસ કિલોમીટર છે કેટલો છે સો ચોરસ કિલોમીટર છે સમજાય છે કેટલો છે સો ચોરસ કિલોમીટર છે તો આ વસવાટની સાપેક્ષે આ વિસ્તાર કેવો થયો મોટો થયો તો અહીંયા જાતિ વિવિધતા પણ કેવી હશે વધારે હશે અહીંયા એક ચોરસ કિલોમીટર છે તો આ એક ચોરસ કિલોમીટરમાં એટલા પ્રમાણમાં જાતિ વિવિધતા હશે જ્યારે આ સો ચોરસ કિલોમીટર છે તો એની અંદર વિસ્તાર મોટો છે અને જાતિ વિવિધતા શું છે વધારે છે એટલે હું એમ કહી શકું જેમ વિસ્તાર વધે છે ને એમ જાતિની સમૃદ્ધિ પણ વધે વિદ્યાર્થી મિત્રો સમજાય છે એને વિવિધતા સંબંધ જાતિ વિસ્તાર સંબંધ થશે લઈ શકાય છે એટલે શોર્ટ સ્વીટ ટૂંકું એટલું મીઠું વિદ્યાર્થી મિત્રો તો જાતિ વધે એમ વિસ્તાર પણ વધે છે સમજાય છે શું વધે જાતિ વધે તેમ વિસ્તાર પણ વધે છે તો અહીંયા તમને ઘણું બધું એક્સ્ટ્રા આપ્યું છે પણ અહીંયા જે છે ને એક ચાર્ટ્સને ધ્યાનમાં લેવાનો છે પછી એક એ જે જાતિવિસ્તાર સંબંધ આપનારા વૈજ્ઞાનિકનું નામ ધ્યાનમાં લેવાનું છે એક આપણે આ સૂત્રને ધ્યાનમાં લેવાનું છે અને એક આ વસ્તુને ધ્યાનમાં લેવાની છે બાકી કોઈ વસ્તુને ધ્યાનમાં લેવાની નથી હું તમને વાંચીને સહી કહી દઈશ પણ આટલી વસ્તુને તમારે ધ્યાનમાં લેવાની છે તો આપણે જોઈએ જાતિ વિસ્તાર સંબંધ મેં તમને વિસ્તાર સમજાયો તો અહીંયા એક સરસ મજાનો આલેખ છે પણ તે પહેલાં કોને આપ્યો ને એ જોઈએ જો એને માન સન્માન આપજો મિત્રો એને તમે સમજાય છે બોક્સ કરી અને પેક કરી દેજો જર્મનીના પ્રખ્યાત પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વન હમ્બોલ્ટ દ્વારા જાતિ વિસ્તાર સંબંધ આપવામાં આવ્યો હતો જર્મનીના પ્રખ્યાત પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વન હમ્બોલ્ટ દ્વારા સમજાય છે જાતિ વિસ્તાર સંબંધ આપવામાં આવ્યો હતો દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશોમાં તેના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન જોયું કે શોધોળ વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે અને અમુક મર્યાદા સુધી જ છે એ થાય છે આવું એને આપ્યું હતું એલેક્ઝાન્ડર વન બોલ્ટે પ્રકૃતિના જર્મનીના પ્રખ્યાત પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રીએ એલેક્ઝાન્ડર વન બોલ્ટે દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન એને એવું જોયું કે કોઈ વિસ્તારમાં વધારો કરવા માટે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે અને તે અમુક મર્યાદા સુધી થાય છે દાખલા તરીકે હું તમને કહું કે આ જ આલેખ હું તમને સમજાવું એને એવું કીધું હતું કે જાતિ આ આલેખ આવડો છે સમજાય છે આ વિસ્તાર છે આ અહીંયા જાતિ સમૃદ્ધિ છે અહીંયા વિસ્તાર લેવાનો છે જેમ જેમ જાતિ સમૃદ્ધિ વધે એમ વિસ્તાર શું થાય છે વધે છે અમુક સમય એવો આવી જાય છે કે જે શું થઈ જાય છે એની લિમિટ આવી જતી હોય છે એટલે કે અમુક મર્યાદા સુધી જ છે હોય છે જાતિ સમૃદ્ધિમાં વધારો ખ્યાલ આવ્યો એટલે આ જે છે આ જાતિ સમૃદ્ધિ જેમ જેમ જાતિ સમૃદ્ધિ વધે એમ એમ જો એનો જાતિ વિસ્તાર શું થાય છે વધતો જાય છે સમજાય છે જેટલો વિસ્તાર મોટો એમ જાતિ વિવિધતા વધારે સમજાય છે ખ્યાલ આવ્યો તો આ જાતિ વિવિધતા સંબંધ છે એ દર્શાવે છે ખ્યાલ આવ્યો સમજાણું તો એના ઉપરથી એક એને સૂત્ર આપ્યું હતું શું આપ્યું હતું સૂત્ર આપ્યું હતું પછી આપણે આ બધું લઈએ પહેલાં સૂત્ર જોઈએ એનું કે લોગ એસ લઘુગુણક માપ પર આ સંબંધ માટે એને સમીકરણ છે આપેલું છે સમજાય છે તો હું તમને સૂત્ર આપ્યું છે તે સમજાવી દઉં કે લોગ એસ બરાબર જો આપણે લઘુ ગુણક માપ કેવું કંઈ આવતું નથી બાયોલોજીમાં પણ અહીંયા આપણને એને સૂત્રની મદદથી સમજાવ્યું છે જોઈએ લોગ એસ બરાબર લોગ સી વધતા ઝેડ લોગ એ સમજાય છે તો અહીંયા આપણને આપી દીધું છે લોગ એસ બરાબર લોગ સી વધતા જેડ લોગ એ આ આપણને શેનું સૂત્ર છે જાતિ વિસ્તાર સંબંધનું સૂત્ર આપેલું છે સમજાય છે તો એમાં લોગ એસ જે છે એસ બરાબર શું છે તો જાતિ સમૃદ્ધિ જો આપણને એમ પૂછે આવું સૂત્ર બનાવી અને એસ નિર્દેશિત ભાગ કયો દર્શાવે છે તો યાદ હોવો પડે કે જાતિ સમૃદ્ધિ અને ત્યાર પછી એ એટલે વિસ્તાર થશે શું થશે વિસ્તાર વિસ્તાર એટલે પ્રદેશ થાય પ્રદેશ એટલે કે એરિયા આપણે લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો સમજાય છે અને ત્યાર પછી સી બરાબર શું થશે વાય આંતરશેદ શું લઈ શકાય વાય આંતરશેદ સમજાય છે ત્યાર પછી એટલે કે સમાશ્રયણ ગુણાંક કહેવાય સોરી સી બરાબર વાય આંતરશેદ અને ત્યાર પછી જેડ એટલે રેખાનો ઢાળ શું લઈ શકાય રેખાનો ઢાળ રેખાનો ઢાળ જે છે એને આપણે સમાશ્રયણ ગુણાંક તરીકે ઓળખી શકાય છે તો અહીંયા આપણને એસ એટલે જાતિ સમૃદ્ધિ એ એટલે એરિયા રેખાનો ઢાળ ક્ષમાશ્રયણ ગુણાંક અને સી એટલે વાય આંતર છે તો આપણને એક સરસ મજાનો અહીંયા આલેખ આપી દીધો છે જુઓ તો જેમ જેમ જાતિ સમૃદ્ધિ વધી એમ વિસ્તાર પણ વધ્યો સમજાય છે તો આ એક્સ શખ્સ છે આ વાય એક્સ છે એને આમ જોઈએ તો આવો આલેખ આપણને પ્રાપ્ત થાય છે કેવો આવો આલેખ કે એસ બરાબર એને શોર્ટ ફોર્મમાં સૂત્ર આપીએ તો સી એ જેડ સ્ક્વેર સોરી સી એ જેટ આવું સૂત્ર છે આપણને આપી દેવામાં આવ્યું છે અને આ જે આકાર આલેખનો છે સમજાય છે શું આપ્યું છે આપણને આકાર જે આલેખનો આપ્યો છે તે પર્વ અતિવલય આકારમાં જોવા મળે અતિવલય વળાંકમાં છે એક લંબ ચોરસ અતિવલય વળાંકમાં છે આપણને આ લેખ છે જોવા મળે છે તો આપણને આવું સૂત્ર પૂછે ને તો આનો મતલબ આવો થાય વિદ્યાર્થી મિત્રો કે જાતિની સમૃદ્ધિ અહીંયા શું લખવાનું જાતિની સમૃદ્ધિ બરાબર શું થશે આંતરશેદ વત્તા રેખાનો ઢાળ રેખાનો ઢાળ એટલે શું થશે જેઠ અને એને ગુણ્યા વિસ્તાર શું મળશે આપણને વિસ્તાર તો આપણને જાતિ વિસ્તાર સંબંધ છે એ મળી જાય ખ્યાલ આવ્યો ફરીથી કહી દઉં કે જાતિની સમૃદ્ધિ બરાબર શું લખી શકાય જાતિની સમૃદ્ધિ બરાબર આંતરછેદ કેવો છેદ છે આંતરછેદ વત્તા રેખાનો ઢાળ રેખાનો ઢાળ એને ગુણ્યા એનો વિસ્તાર છે આપણે લઈ શકીએ છીએ સમજાય છે તો આ સૂત્ર થઈ ગયું તો આપણે આને આ રીતે દર્શાવી શકીએ એસ બરાબર સી એ જેડ સંજય છે શું દર્શાવી શકીએ એસ બરાબર સી એ જેડ તો એસ એટલે શું થશે જાતિ સમૃદ્ધિ બરાબર આંતર છેદ પ્લસ રેખાનો ઢાળ એને ગુણ્યા વિસ્તાર સંજય છે એને ગુણ્યા શું લઈ શકાય વિસ્તાર લઈ શકાય છે તો આ રીતે આપણે સમીકરણ છે એ દર્શાવી શકીએ છીએ અને પરિસ્થિતિવિદોના નિયમ અંદાજ મુજબ ઝેડનું મૂલ્ય છે ને એવું એને કીધું હતું કે ઝીરો પોઈન્ટ વનથી ઝીરો પોઈન્ટ બેની ક્ષેત્ર મર્યાદામાં શું છે હોવું જોઈએ આવું એના પરિસ્થિતિવિદોના નિયમ મુજબ છે એ આપણને આપવામાં આવ્યું હતું તો આપણને ખ્યાલ આવી ગયો છે જાતિ વિસ્તાર સંબંધ એટલે કેવો કે જેમ વિસ્તાર વધે એમ જાતિ વિવિધતા પણ શું થાય છે વધે છે ખ્યાલ આવ્યો તો અહીંયા સુધી આપણે જોઈએ તો પાછું અહીંયા થોડુંક આપ્યું છે જોઈએ ચાઇનીઝ ગુજરાતી છે વર્ગકો જેવા કે આવૃત બીજધારી વનસ્પતિ પક્ષીઓ ચામાચીડિયા મીઠા માછલીઓ વગેરેની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ છે ને લંબ ચોરસ અતિવલયના સ્વરૂપે આપણને અહીંયા મળે છે કેવા સ્વરૂપે મળે અતિવલય યાદ રાખજો ખ્યાલ આવ્યો ત્યાર પછી આપણે સમીકરણ વિશે ચર્ચા કરી લીધી ત્યાર પછી પરિસ્થિતિવિદિઓએ શોધ કરી કે ઝેડ રેખાનું મૂલ્ય કેની વચ્ચેની મર્યાદામાં હોવું જોઈએ આ મૂલ્ય યાદ રાખવાનું છે ઝીરો પોઈન્ટ વનથી ની બેની ક્ષેત્ર મર્યાદામાં હોવું જોઈએ ત્યાર પછી વર્ગીકરણીય સમૂહ બ્રિટનના વનસ્પતિ કેલિફોર્નિયાના પક્ષીઓ ન્યૂયોર્કમાં મૃદુકાયો વગેરે કોઈ પણ હોય તેને અનુલક્ષીને શ્રમાશ્રયાણ રેખાનો ઢાળ આશ્ચર્યજનક રીતે કેવો રહે છે આ બધાનો સરખો રહે છે પણ જો તમે સમસ્ત ખંડો જેવા કે ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ વિસ્તાર સંબંધોનું વિશ્લેષણ કરશો તો મળશે કે સમાસ ઢાળ ખૂબ જ શું હશે ત્રાસો છે એટલે ઝેરનું મૂલ્ય ઝીરો પોઈન્ટ છ થી એક પોઈન્ટ બાર એક પોઈન્ટ બે જેટલી ક્ષેત્ર મર્યાદા શું કરે છે દર્શાવે છે ઉષ્ણકટિબંધીય જંગલમાં ફળહારી પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢોળાવ એક પોઈન્ટ પંદર જેટલો છે હોય છે આ યાદ રાખવાનું છે તમારે સમજાય છે જંગલોમાં ફળારી પક્ષીઓ અને સસ્તનોનો જેડ રેખાનો ઢાળ એક પંદર જેટલો હોય છે જ્યાર પછી શું કીધું છે આ નું મૂલ્ય અહીંયા યાદ રાખવાનું છે ઝીરો અને એક પોઈન્ટ બે પણ અહીંયા એવું કીધું હતું કે 0.1 પોઈન્ટ વન અને ઝીરો ની બેની ક્ષેત્ર મર્યાદામાં શું છે હોવું જોઈએ સમજાય છે ખ્યાલ આવ્યો તો આ અહીંયા થઈ ગઈ વાત આપણે સૂત્ર યાદ રાખશું ત્યાર પછી એના ઉપરથી કોને આપ્યું હતું જર્મન પ્રખ્યાત પ્રકૃતિવિદ ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વન હોમ્બોલ્ટે સમજાય છે એને એક બોક્સ કરીને આપી દઈશું અને પ્લસ ચાર્ટ્સ છે યાદ રાખશું શોર્ટ ફોર્મમાં યાદ રાખવાનું નાનો વિસ્તાર એની સાપેક્ષે તમે મોટો વિસ્તાર લો તો વિસ્તાર વધ્યો તો વિવિધતા પણ શું થાય છે વધે છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત આની પછીના લેક્ચર્સમાં આપણે નિવેશન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્ત્વ છે એ જોવાનું છે તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત થેન્ક યુ